મહુવા જઈ શકાશે ભાવનગરનું જેની ટિકિટનો દરની વાત કરીએ તો બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા રહેશે સમય એક કલાક પચીસ મિનિટનો રહેવાનો છે અલગ અલગ ધાર્મિક સ્થળો પર હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત નાથ દ્વારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની ટિકિટ બે પોઈન્ટ દસથી થી બે પોઈન્ટ સાઠ લાખ રૂપિયા છે અને સમયની વાત કરીએ તો એક કલાક પચીસ મિનિટ જેટલો સમય લાગવાનો છે પાલિતાણા ભાવનગરમાં આવેલું ચૈનોનું જે તીર્થસ્થાન છે તેની ટિકિટ એક પોઈન્ટ સિત્તેરથી બે પોઈન્ટ દસ લાખ સુધીની રહેશે અને સમય એક કલાક દસ મિનિટનો રહેવાનો છે સાથે જ સાળંગપુર પણ હવે જે યાત્રીઓ છે તે હેલિકોપ્ટરના માધ્યમથી જઈ શકશે જેની ટિકિટનો દર એક પોઈન્ટ પચાસથી એક પોઈન્ટ પિંચ્યાસી લાખ રાખવામાં આવ્યો છે અને સમય માત્ર પચાસ મિનિટ જેટલો થશે સોમનાથ સોમનાથ પણ ટિકિટ બે પોઈન્ટ ત્રીસથી બે પોઈન્ટ પિંચ્યાસી લાખ જેટલો રાખવામાં આવ્યો છે ટિકિટનો દર અને સમય એક લાખને પાંત્રીસ મિનિટ થશે ચાર્ટર હેલિકોપ્ટરથી હવે તીર્થસ્થાનોની યાત્રા કરી શકાશે જેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાશે જેની ટિકિટનો દર એક પોઈન્ટ પાસઠથી બે પોઈન્ટ પાંચ લાખ રાખવામાં આવ્યો છે અને સમય એક કલાક થશે આ ઉપરાંત વડનગર પણ જવું હશે તો ચાર્ટર હેલિકોપ્ટરથી હવે જઈ શકાશે જેની ટિકિટની વાત કરીએ તો એક પોઈન્ટ દસથી એક પોઈન્ટ ત્રીસ લાખ રાખવામાં આવ્યો છે ટિકિટનો દર અને સમય માત્ર ત્રીસ મિનિટ થશે આ ઉપરાંત નડાબેટ પણ ધાર્મિક સ્થાનની સાથોસાથ જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ટિકિટનો દર એક પોઈન્ટ તોતેર થી બે પોઈન્ટ ત્રણ લાખ રાખવામાં આવ્યો છે અને સમય પંચાવન મિનિટનો રાખવામાં આવ્યો છે જોઈએ આ તમામ સ્થળો પર હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે